नमस्ते बाळको, गुड मॉर्निंग बाळको अने हैप्पी न्यू ईयर बाळको। दिवाळी में तमे मजा करी ने भाई? तो हवे आपणे भणवा माटेनुं बीजुं सत्र शुरू थई गयुं छे। तो भाई हवे तमे मजा करी लीधी पछी तमारे हवे भणवानुं चालू करवानुं छे, बराबर बाळको? तो भाई आजना वीडियो नी अंदर आपणे एलकेजी नी अंदर अंग्रेजी विषयमां एम अने एन अल्फाबेट शीखवाना छे। तमे भाई पहला सत्र नी अंदर तमे ए थी एल अल्फाबेट शीखी गया छो ने भाई? हां, तो आजे हुं तमने एम अने एन अल्फाबेट शीखवाडीश। एनी पहेला आपणे एक वखत रिविजन करी लईए, बराबर बाळको? हां, तो चालो आपणे ए फॉर एप्पल थी रिविजन करीए। तो आ छे ए फॉर एप्पल, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for horse, I for ice cream, J for chopper, K for kite, L for लेमन। बराबर बाळको, ए फॉर एप्पल थी एल फॉर लेमन સુધીના આલ્ફાબેટ તમે શીખી ગયા છો। તો આજે હું તમને એમ ફોર મંકી અને એન ફોર નેટ, બરાબર બે આલ્ફાબેટ તમને હું શીખવાડું છું, તમારે ધ્યાનથી જોવાનું છે। તો ભાઈ આપણે એન આલ્ફાબેટ પહેલા ઊભી લીટી કરવાની છે, બરાબર બાળકો? અહીંયાથી લઈ ઊભી લીટી પછી ત્રાસી કરી અને ઉપરથી નીચે ઉતારવાની છે। આ છે M for monkey, બરાબર? આ છે M for monkey, ફરી વખત અહીંથી લઈ ઉપર કરી અને આવી રીતે તમારે ઘૂંટવાનું છે। પાટીમાં એક બાજુ મમ્મી આગળ એક વખત આલ્ફાબેટ કરાવવાનું છે અને તમારે ઘૂંટવાનું છે, બરોબર? આવી રીતે ઘૂંટવાનું છે, બરોબર? M for monkey, બોલતા જવાનું અને ઘૂંટતા જવાનું। M for monkey, M for monkey, બરોબર બાળકો? તો આ છે M for monkey આલ્ફાબેટ, બરોબર? હા, તો બીજી બાજુ પાટીની અંદર તમારે એક વખત મમ્મી આગળ ખાના દોરાવી એક વખત આલ્ફાબેટ કરાવવાનું। તો આ મમ્મી આગળ તમે એક વખત આલ્ફાબેટ કરાવો ને બાળકો, પછી તમારે બધા જ ખાનાની અંદર આ ઉત્તર આવડી ગયા પછી લખતા પણ આવડી જશે અને પછી બધા ખાના તમારે પૂરા કરવાના, બરોબર? અને બોલતા જવાનું છે। M for monkey, M for monkey, બરોબર? M for monkey, M for monkey, બરોબર? આવી રીતે તમે બોલતા જશો ને અને કૂદતા જશો અને લખતા જશો એટલે તમને M for monkey આલ્ફાબેટ લખતા બોલતા અને ઓળખતા આવડી જશે, બરોબર? હા, તો આ છે ભાઈ M for monkey, બરોબર? જો ભાઈ તમે છે ને એમ પર મંકી કરો ને તો આ રીતે ત્રાસી લીટી ન કરતા, હો આગળ લીટી છે ને ભાઈ સીધી કરવાની છે। આવી રીતે તમે એમ પર મંકી આલ્ફાબેટ લખો તો તમારું ખોટું પડે, બરોબર બાળકો? હા, તો તમારે આવી રીતે ઊભી લીટી કરીને કરવાનું છે। આ લીટી બંને છે ને ભાઈ એ તમારે સીધી થવી જોઈએ તો જ તમારો આ આલ્ફાબેટ સાચો પડે, બરોબર? હા, તો આ છે એમ પર મંકી અને ભાઈ હવે N for nest, આના પછી આવશે N for nest। તો કેવી રીતે કરવાનું છે ભાઈ? આ થઈ સીધી લીટી, પછી ત્રાસી અને પાછી સીધી, બરોબર? આમાં પણ તમારે આવી રીતે ત્રાસું કરવાનું નથી, બરોબર? આવી રીતે ત્રાસો કરીએ તો આલ્ફાબેટ ખોટો પડે, પણ એથી સીધી લીટી કરવાની, ત્રાસી કરવાની અને પાછી સીધી કરવાની। તો આને આવી રીતે ઘૂંટવાથી આ N for nest આલ્ફાબેટ બને છે, બરોબર બાળકો? હા, તો આની કહેશું આપણે N for nest,
મમ્મી પાસે એક વખત કરાવી અને આને ફૂટવાનું. ફૂટવાથી તમને સરસ મજાનો આ આવતા બેટ લગતા આવડી જશે. બરાબર, બીજી બાજુ પાર્ટીમાં મમ્મી પાસે એક વખત કરાવવાનું ખાનાની અંદર. બરાબર બાળકો, હા, આ મમ્મીની આગળ એક વખત કરાવ્યા પછી તમારે બધા જ ખાનાની અંદર એન ફોર નેશ કરી નાખવાનું છે અને બોલવાનું પણ છે. એન ફોર નેશ, એન ફોર નેશ, એન ફોર નેશ. બરોબર બાળકો, આવી રીતે બોલતા જશો ને લખતા જશો એટલે આલ્ફાબેટ ઓળખતા પણ તમને આવડી જશે. બરોબર, હા, બરોબર છે ને બાળકો. પછી ભાઈ તમને આ આલ્ફાબેટ આવડી ગયા પછી બંને આલ્ફાબેટ સરસ અને સારા છે. બરોબર, બંને આવડી જાય એવા સહેલા પણ છે. તો ભાઈ આની અંદર પણ સીધી લીટી થવી જોઈએ અને આની અંદર પણ તમારે લીટી સીધી જ કરવાની છે. બરોબર, ત્રાસી લીટી કરવાની નથી. આ બતાવ્યા પ્રમાણે તમારે એમ ફોર મંકી અને એમ ફોર નેક્સ્ટ કરવાનું છે. હવે હું તમને હોમવર્ક આપું છું. તો ભાઈ હોમવર્ક ની અંદર આ કેપિટલ લેટર્સ છે ને ભાઈ, આની અંદર તમે હોમવર્ક કરો છો ને? હા, તો કેપિટલ લેટર્સ ની અંદર તમારે પાના નંબર 46, બરોબર બાળકો, પાના નંબર 46 એમાં તમારે ખૂટવાનું છે અને પાના નંબર 47 પર તમારે લખવાનું છે. હા, પછી પાના નંબર 48માં પાના ઉપર તમારે એન ફોર નેલ આ તમારે કૂટવાનું છે અને પાના નંબર 49 ઉપર તમારે લખવાનું છે. બરોબર બાળકો, હા, તો ભાઈ આ છે એમ ફોર મેંગો. આ લખવાનું, આ ઘૂંટવાનું છે અને અહીંયા લખવાનું એવી રીતે પાછળના પેજ ઉપર એન ફોર નેલ ઘૂંટવાનું અને લખવાનું. બરોબર, હવે હું તમને હોમવર્ક આપી દઉં છું. બરોબર, તો ભાઈ હોમવર્કની અંદર તમારે પાના નંબર 46 થી 49. તો આપણે ભાઈ આજે શું શીખ્યા? એ અને એન આલ્ફાબેટ. તો અહીંયા આગળ આપણે એ ફોર એપલ. બરોબર, એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, E for elephant, F for fish, G for grapes, H for horse, I for ice cream, J for joker, K for kite, L for lemon અને આજના આલ્ફાબેટ બેઝિક છે ને? M for monkey અને N for net. આ બે આલ્ફાબેટ શીખ્યા એટલે ભાઈ તમારે A for apple થી લઈ N for net સુધીના બધા જ આલ્ફાબેટ તમારે એક વખત મમ્મી પાસે તમે સુઓ ને ત્યારે એક વખત બોલવાના છે. મમ્મી બોલાવે ને એ પ્રમાણે તમારે બોલવાના છે. બરોબર, અને ચોપડી લઈને બેસો ને ભાઈ ત્યારે તમારે બોલવાના અને ઓળખવાના. અને આ બે આલ્ફાબેટનું હોમવર્ક તમારે પાના નંબર 46 થી 49 સુધીનું કરવાનું છે. બરોબર બાળકો, હા, ચાલો આવજો બાળકો.